આજે ભાજપના સંગઠન પર્વ માટે કાર્યશાળાનું જે આયોજન છે તેમાં કમલમ ખાતે આજે એક દિવસીય કાર્યશાળા યોજાઈ રહી છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કાર્યશાળાનું આયોજન સંગઠન પર્વની રચના અંગે એક દિવસીય વર્કશોપ જે બાદ તમામ સાંસદો અને ધારાસભ્યો હાજર રહેવાના છે આ કાર્યશાળા સંબંધિત પર વધુ વિગતો મેળવી લઈએ કિંજલ અમારી સાથે જોડાયેલા છે કિંજલ આ કાર્યશાળાનો હેતુ શું છે જે આયોજન થયું છે અથવા કોણે કોની હાજરી હશે અને કયા હેતુ સાથે આ સંપૂર્ણ વર્કશોપ આજના દિવસનો જે બિલકુલ એક વાગ્યાથી એ કાર્યશાળા છે તેનો કબલમ પર પ્રારંભ છે તે થવાનો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં અધ્યક્ષતામાં આ કાર્યશાળા છે તે શરૂ થશે જેની અંદર ભાજપના તમામ જે ધારાસભ્યો છે સાંસદો છે તેમને અપેક્ષિત રાખવામાં આવ્યા છે તેની સાથે જ જિલ્લા સંગઠનના હોદ્દેદારો છે પદાધિકારીઓ છે તેમને હાજર રાખવામાં આવ્યા છે મુખ્ય હેતુ છે કે જે અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સંગઠન રચનાને વધારે મજબૂત કરવાનું જે રીતે બૂથની બૂથ સંગઠનની વાત કરવામાં આવે તાલુકા સંગઠનની વાત કરવામાં આવે ને જિલ્લા સંગઠનની વાત કરવામાં આવે તો તેને લઈ અને એક આખું જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવશે તેને લઈને જે નવા નિયમો છે તે નિયમો જાહેર કરવામાં આવશે અને કહી શકાય કે ડિસેમ્બરના અંત સુધીમાં આ તમામ જે જિલ્લા સ્તર સુધીની રચનાઓ પૂર્ણ થાય તે માટેની એક આખી જે ગાઈડલાઇન છે તે આજે કમલમ ખાતેથી આપવામાં આવશે અને એ જે કારણ માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીમાં અખમૂરતા બાદ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ છે તેની જાહેરાત થઈ શકે છે પરંતુ ગુજરાતનું જે ભાજપ સંગઠનનું માળખું છે તેને સો ટકા મજબૂત કરવા માટેનો જે પ્રયાસ છે હાલ ભાજપ સંગઠનમાં કરવાનો કરવાનો દાવો છે તે થઈ રહ્યો છે અને એના જ કારણે આજે જે મહત્વપૂર્ણ બેઠક છે તે આજે યોજાવા જઈ રહી છે ઓકે કિંજલ આ તમામ માહિતી બદલ તો જે પ્રકારે કિંજલ જણાવ્યા છે તે અનુસાર સંગઠન પર્વ સંપૂર્ણ ચાલી રહ્યો છે તેને લઈને આ આખું વર્કશોપ કે જે એક દિવસીય વર્કશોપ છે તેનું આયોજન એક વાગ્યાથી થશે શરૂઆત